કોને કહું એના ગામમાં કેટલો ગાજી ગયો છું, પૂછવા ગયો ને દાજી ગયો છું. ખેડૂતની આ જ પરિસ્થિતિ છે. ખેડૂત દાજ્યો છે કારણ કે વરસાદની રાહ જોઈને દાજી ગયો છે. પરંતુ ખેડૂતના મનની વાત કોણ કરશે? ખેડૂત આ મનની વાત આજે ઝી 24 કલાકના માધ્યમથી કરવા જઈ રહ્યો છે. અને આજે આપણે પહોંચ્યા છીએ અરવલ્લી જિલ્લાના મોડાસાના જીવણપુર ગામમાં. વરસાદ હાથતાળી આપીને જતો રહે છે, દુષ્કાળની સ્થિતિ છે, પરંતુ આખરે આ ખેડૂત જાય તો જાય ક્યાં? આ પરિસ્થિતિનું નિર્માણ ખેડૂતો થઈ રહ્યું છે, ખેડૂતોનું દર્દ છે. તો ઝી 24 કલાક એ દર્દને આપણા સુધી લાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યું છે કે આખરે પોષણ સંભાવ મળતા નથી. ખેડૂત વાવેતર કરે છે, બિયારણ મોંઘું છે. આવી પરિસ્થિતિમાં એક ખેડૂત જાય તો જાય ક્યાં? નેતાઓ એસીમાં બેસીને વાતો કરે છે, પરંતુ પરિસ્થિતિ રિયાલિટી છે શું એ કોઈ જાણતું નથી. અને એટલા જ માટે ખેડૂતના મનની વાત, ખેડૂતના દિલની વાત, ખેડૂતના પરેશાનીની વાત આજે ઝી 24 કલાક મોડાસાના જીવણપુર ગામથી કરી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ખેડૂતોના મનની વાત, ખેડૂતોને વાચા આપવાની વાત કરી રહ્યા છે. હું જનક. આજે આ ગામ અનેક રીતે આગળ વધી રહ્યું છે જીવણપુર, પરંતુ આ ખેડૂતોના મનમાં કચવાટ છે. તો આખરે ખેડૂતો સાથે વાતચીત કેમ ન થઈ શકે? તો ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે ને ગામના આગેવાન અરુણભાઈ. અરુણભાઈ ને ઓકે. અરુણભાઈ, વરસાદ તો હાથતાળી આપીને જતો રહ્યો છે, 2 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જો વરસાદ ન પડે તો શું થાય? શરૂઆતમાં જ્યારે જ્યોતિષીઓને બધાએ આગાહી કરી કે ભાઈ વરસાદ આ વખતે ખૂબ સારો થશે, એટલે ખેડૂતોને ખૂબ મોટી આશા હતી કે ભાઈ વરસાદ સારો થવાનો છે. એટલે શરૂઆતની અંદર જ આ વિસ્તારની અંદરના જે મુખ્ય પાકો છે, મગફળી અને કપાસ, ખેડૂતોએ મોંઘા દાટ બિયારણો લાવી અને વાવેતર કરી દીધું. શરૂઆતમાં 2 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે મગફળીને બધું દબાઈ ગયું અને એના બિયારણો પણ ખેડૂતોને માથે પડ્યા, સુકાઈ જવા જેવી પરિસ્થિતિ. હા, પણ ફરી જ્યારે ફરી એક વખત તો બિયારણ માથે પડ્યું જ છે ખેડૂતોને, પછી ફરીથી ખેડૂતોએ બિયારણ લાવીને વાવેતર કર્યું. એ બિયારણ વાવેતર કર્યા પછી મોડાસા તાલુકામાં ફરી 4-1 ઇંચ વરસાદ પડ્યો છે. અત્યારે ટોટલ આ સિઝનનો વરસાદ માત્ર 6 ઇંચ જ થયો છે. એટલે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે બિલકુલ પાક સુકાવાની અણી ઉપર છે. જો વરસાદ 1-2 દિવસમાં નહીં આવે તો ખેડૂતોને ફરી જે મોંઘા દાટ બિયારણો હતા, એટલે આખો ખેડૂત દેવાના ડુંગર તળે દટાઈ જાય એવા સંજોગોનું નિર્માણ થયું. તો ખેડૂતો માટે મુશ્કેલી છે, ખેડૂત જાય તો જાય ક્યાં? કારણ કે આ જગતનો તાજ છે, જો એ મુશ્કેલીમાં મુકાશે તો આપણે મુશ્કેલીમાં મુકાઈશું, એ હકીકત છે. આપનું નામ શું છે દાદા? મારું નામ કિશોરસિંહ. અચ્છા કિશોરભાઈ, ખેડૂતની વાતો કોઈ કરે છે ખરી? ખેડૂત નહીં, નહીં આપ તો કરો છો, પરંતુ ખેડૂતોની જે પરેશાની છે, આ વરસાદ નથી પડ્યો, લગભગ 10-15 દિવસ વરસાદ ના પડે તો દુકાળ પણ સર્જાઈ જાય. 100% વસ્તુ છે. અને ચૂંટણી ટાઈમે જ આ ખેડૂતોને બધાને યાદ કરે છે. અને જે આ સરકાર છે એને આથી દોત છે, બતાવવાના જુદા છે અને ચાવવાના જુદા છે. બહાર પ્રોપોઝર બહુ જબરદસ્ત ભૂકે છે, પણ અંદરથી કોઈને કોઈ લાભ પડતા નથી. ખેડૂતોને જે બિયારણ જે નાખ્યા છે, આ વરસાદ નથી જતો એટલે પડતો, એટલે જે બેંકો માં જે દેવા લીધેલા છે એ છે, આ બધું નાબૂદ કરે અને સરકાર ખેડૂતો આગળ આવે, વરસાદ તો આવે એવું શક્યતા છે જ નહીં. એટલે વરસાદ ના આવે એટલે સરકાર કુંભકર્ણની નિંદમણી ઉઠે અને ખેડૂતોને પોષણ ભાવ તો બાજુમાં રહ્યા, પણ જે આજે નુકસાન થયું છે એનું વળતર આપે એવી અમારી ઈચ્છા છે. બિલકુલ. તો ખેડૂતોને વળતર મળવું જોઈએ. આપને એ પણ જણાવી દઉં કે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં જે સારો વરસાદ પડ્યો છે એની અપેક્ષાએ ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે, એ અરવલ્લી હોય, સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, મહેસાણા હોય, પાટણ હોય, આ 5-5 જિલ્લાના ખેડૂતોએ વાવેતર કરી દીધું. વાદળછાયું વાતાવરણ થાય છે, પરંતુ વરસાદ નથી પડતો. અચ્છા, આપે શું વાવ્યું છે આપણા ખેતરમાં? અમે કપાસ અને મગફળી વાવી છે. હવે શું પરિસ્થિતિ છે? હવે સુકાવાનો, સુકાઈ જાય છે. સુકાઈ જાય છે. હા, સુકાઈ જાય છે. પાણી પાણી છે ખરું? પાણી નથી. પાણી નથી. વરસાદી પાણી ઉપર આધાર, વરસાદ પાણી ઉપર જ આધાર છે. અને અત્યારે વરસાદ ના આવે તો ખેડૂત પાયમાલ થાય. સરકાર આના વિશે કોઈ સહાય આપે તો સારું છે. મગફળી તો સૂકી ગઈ છે, ઉપરથી તો ઢેફા પડી રહ્યા છે, નીચે થોડી લીલી છે. હજી 6-7 દિવસ વરસાદ પડી જાય તો સારું થઈ જાય. સારું થઈ જાય, પણ વરસાદ નહીં આવે તો બધું સુકાઈ જવાનું છે, કશું રહેવાનું નથી.
તો અપેક્ષા શું રાખો છો એમ આપ? આપણે સરકાર કોઈ બી સહાય કરે, બિયારણ ખર્ચો આપે, ખાતર પાણીનો, તો સારામાં સારું. અચ્છા દાદા, આપ કહો, બિયારણ તો મોંઘું થઈ ગયું છે, મળતું પણ મુશ્કેલ, મળવું એ મુશ્કેલ છે, આવામાં ખેડૂત જાય તો જાય કે ના આમ જાય ના આમ જાય, ફસાઈ જાય છે ખેડૂત? ફસાઈ જાય છે. અત્યારે તો જમીનનો દોર ઉપડાય છે, હું જેવાય છે સબ પાયમાલ થઈ જાય ખેડૂત. હા, અત્યારે પાણી કુવામાં છે નહીં, બોરોમાં નથી. એટલે વરસાદ પડવો જોઈએ. હા, વરસાદ પડવો જોઈએ. એક બે દનમાં પડી જાય તો જીવાત દાન મળી જાય, નકર પૂરા પરિસ્થિતિ થતી હતી ને આજની પરિસ્થિતિમાં શું ફરક છે? પરિસ્થિતિમાં એવું છે સાહેબ કે ખેડૂતોને એક તો એના અનાજ ખેતી જે પકવ છે એના પૂરા ભાવ મળતા નથી. કારણ કે બાજરી વેચવા જાય ખેડૂત તો 150 રૂપિયા માગે છે, મકાઈ 150 રૂપિયા માગે છે, કપાસ પાકાય એટલે 600 રૂપિયા માગે છે. દરેક નેતા 2 વીઘા જમીન આ વિસ્તારમાં લાભ આવે અને 2 વીઘા અમે જમીન આપીએ અને એમાં ચોમાસું ખેતી કરે, શિયાળુ કરે, કપાસ કરે અને એનો પોષણ ભાવ કેટલો પડે છે એ ભાવ અમને મળવા જોઈએ. નહીં કે ક્વિન્ટલે 50 રૂપિયા વધારી અને કે ખેડૂતોને માલા માલ કરી દીધા. બમણી આવકની વાત છે, શું છે બમણી આવક? તો ક્યાંથી થાય? એમને કે આથી થઈ જાય છે પડતર મૂળ. અરે પડતર એ તો ખાલી કી છે, બમણી કરી હું કર્યું છું અહીંયા જાદુ તે બમણી આવે છે. કોઈ જાદુ તો કર્યો નથી ખેડૂત, તારનો એને ખેતી કરે છે ને એ જ ખેતી કરે છે. પછી એમનો હું જાદુ એવો છે કે ખેતી બમણી થઈ રોજ ટીવી પર આવે છે કે ખેડૂતોને બમણી આવક થઈ ગઈ, હું કર્યું છે બમણી આવક થઈ ગઈ. અહીંયા તો ખાતર મફત આલ્યો, બિયારણ મફત આલ્યું, કઈ વસ્તુ મફત આપી છે ત્યાં બમણી આવક થઈ ગઈ છે. ખોટી બાહ્યાત વાતો ના કરો અને ખેડૂત બરબાદ થઈ ગયો છે. ગમે તે એક પેકેજ જાહેર કરી અને ખેડૂતોને હાલો ને પેલી 2 વીઘા તો ભાવ જ એટલે ખબર પડે કે બાજરી કેટલા રૂપિયે મણ તૈયાર થાય છે. એટલે ખરેખર આ તો છેક સરકારમાં આ મારી વાત તો પકડજો. બિલકુલ. તો એક દાદાએ મસ્ત વાત કરી છે. આપ જુઓ કે ભાઈ નેતાઓએ પણ 2 વીઘા જમીન લઈને વાવી જોઈએ ને, પરિસ્થિતિ જાણવી જોઈએ, સમજવી જોઈએ. મોટાભાગના નેતાઓ ખેડૂતો હોય છે પરંતુ એ પરિસ્થિતિ જાણતા નથી. અચ્છા આપ ખેડૂત છો? અચ્છા શું આવ્યું છે આપણા ખેતરમાં? કપાસ, મગફળી. કપાસ. હવે શું પરિસ્થિતિ છે? અત્યારે વરસાદ નથી એટલે થોડું જોવા મળ્યું છે, ઉધવ આવી છે. ઉધવ જેવું પરિસ્થિતિ છે એટલે જીવજંતુનું પણ એના કારણે પાકને નુકસાન થાય છે. નુકસાન થાય છે. અચ્છા આપ ખેડૂત છો? અચ્છા શું આવ્યું છે ખેતરમાં? સોયાબીન આવ્યું છે. સોયાબીન. તકલીફ છે વરસાદ નથી તો? વરસાદ નથી એટલે તકલીફ તો ઘણી પડે છે સાહેબ. વરસાદ આવે તો જ પાક થાય કે એવું લાગે છે. અચ્છા આપ આપ ખેડૂત છો? અચ્છા શું તકલીફ છે આપને? ખેતી સુકાઈ જાય છે બધી. હા, મગફળી, કપાસ. ઓકે. તો મોટા ભાગે વરસાદ ન પડવાના કારણે સુકાય. દાદા આપ વર્ષોથી ખેતી કરો છો, પહેલા જે ખેતી થતી હતી અને આજે ખેતી થાય છે એમાં શું ફરક લાગે છે? પહેલા પૈસા મળતા હતા, આજે મળે છે ખરા એટલા? ના મળે, અત્યારે નથી મળતા. અત્યારે નથી મળતા અને પાકા ઉકાઈ જાય છે અને ખેડૂત જ બરબાદ થઈ ગયો છે. ખેડૂત બરબાદ થઈ ગયો છે. વરસાદ નહીં પણ સરકારે સહાય નહીં આવે ને તો ખેડૂતોને દવા પીવાના વાળાય. આટલી બધી મુશ્કેલી છે? આટલી બધી મુશ્કેલી. અચ્છા અરુણભાઈ આપ કહો કે પહેલા જે ખેતી થતી હતી અને આજની ખેતીમાં હવે વરસાદ આધારિત છે પણ વરસાદ તો પડતો નથી, આવી પરિસ્થિતિમાં એક ખેડૂત સરકાર પાસે શું અપેક્ષા રાખી શકે? મૂળ વાત એવી છે કે પહેલા દવા બિયારણો આટલા બધા મોંઘા નતા, અત્યારે દવા અને બિયારણો ખૂબ મોંઘા થયા. સામે જે પ્રાઇસ મળવી જોઈએ, જે ખેડૂતોનો ઉપજનો ભાવ મળવો જોઈએ એ મળતો નથી. એટલે સરકારે પહેલાં તો જે એની અપસેટ જે પ્રાઇસ છે, મિનિમમ અપસેટ પ્રાઇસ, એનો વધારો કરવો જોઈએ. જેમ હમણાં મારા અગાઉ એક ખેડૂતે કહ્યું કે ભાઈ 2 વીઘા જમીનો વાવવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. જો સરકાર ટ્રાયલ બેઝ ઉપર 10-1 વીઘા જમીન રાખી અને એમાં ખેતીનું એની જો બિયારણની કોસ્ટ કાઢે, એનો જે ખર્ચો કરે એ કાઢે, ખેડૂતે જે મૂડીની આવક જે રોકી છે એ જો બધું ગણી અને જો એની મિનિમમ અપસેટ પ્રાઇસ નક્કી કરવામાં આવે MSP, તો સાચા અર્થમાં ખેડૂતને ખબર પડે. નહીં તો ખેડૂત તો બચારો સવાર પડે ખેતરમાં જાય, એને પોતાનું વજન, એની જે મજૂરી જે હોય એ મજૂરી પણ નથી મળતી. એટલે જે મૂળ જે દાખલા તરીકે 50,000 નો ખર્ચ થયો હોય
તો 50,000 મેળવવા હવે મુશ્કેલી છે એમ. બિલકુલ મુશ્કેલી છે. આજે ખેડૂત દાખલા તરીકે એવી સંજોગો છે કે એનો જયારે પાક ઉત્પન્ન થાય છે ત્યારે એનો જે ભાવ મળવો જોઈએ એ પણ ભાવ નથી મળતો. એટલે ખેડૂત જો એનું પોતાની બધી ગણતરી લગાવે કે એને દાખલા તરીકે ખેડ ખાતર શું કર્યું, એનો બિયારણ શું કર્યું, એની મજૂરી શું કરી, એને દાખલા તરીકે સિંચાઈ માટે જે પાણી લીધું તો એ સિંચાઈનો શું ખર્ચ, આ તમામ જો ખર્ચ ઉમેરવામાં આવે તો એને પોતાની જે કોસ્ટ પડે એમાં બિલકુલ એક વધારાનો એક રૂપિયો પણ મળે નહીં એવા સંજોગો છે. એમાં ઉપરથી ખેડૂતે પૈસા મૂકવા ના આવે આ સંજોગો થાય છે. અને પછી જીવાત ને બધું પડે છે એના સામે કોણ લડી શકે છે? એના માટે જીવાત ની વાત વસ્તુ આખી જુદી છે. એ તો ખર્ચો વધવાનો જ છે. બિલકુલ ખર્ચો વધે છે એની સામે. દાખલા તરીકે દવાઓ ને બધું તે તો ખર્ચ વધે છે. એટલે અત્યારના સંજોગોમાં ખેતી ખેડૂત એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે ખેડૂત ને પોસાય સંજોગો. અને એક સમય એવું પણ આવી જાય કદાચ ખેડૂત માત્ર ખેતરમાં બેસી ખેતી પણ છોડી દેશે. આજે પણ એવા સંજોગો છે. આજે તમે જુઓ તો આ એરિયાની અંદર પણ 30-40% ખેડૂતો એવા છે કે જેને વાવેતર પણ નથી કર્યું. હા યસ, કયા સંજોગોમાં વાવેતર કરે? બિલકુલ, આ એક ગંભીર પરિસ્થિતિ છે. આપ જુઓ કે 20-30% ખેડૂતોએ વાવેતર કરવાનું બંધ કર્યું છે. આપણે ભયંકર પરિસ્થિતિ આગામી સમયમાં ઉત્પન્ન થઈ શકે છે. એક બ્રેક માટે રોકાઈશું, પરંતુ બ્રેક બાદ આખરે વાત કરીશું કે ખેડૂત કોઈ નવી પદ્ધતિથી સાથે ખેતી કરી શકે ખરો, અને ખેડૂતોને જે મુશ્કેલી પડે છે એના માટે કોઈ સરકાર દ્વારા પણ વિચારણા થવી જોઈએ નવેસરથી. એક બ્રેક બાદ આપ જોતા રહો ઝી ચોઈસ કલાક. હવે તમે નહીં રહો બેખબર, કારણ કે અમે ખબર ની લઈશું ખબર. ના કોઈની સાડાબારી, ના કોઈનો ડર. એક્સરે, ખબર નહીં અસર. મુદ્દો હોય ગુજરાતનો કે દેશ અથવા દુનિયાનો, અમે પૂછીશું સવાલ, અમે જાણીશું મત, કરીશું એક એક પાસાનું સચોટ વિવરણ, ચોટદાર ચર્ચાનો એકમાત્ર મંચ. વાદ વિવાદ સોમવારથી શનિવાર રાત્રે 8 કલાકે માત્ર Z24 કલાક પર. તો વરસાદ તો નથી પડી રહ્યો, આ પરિસ્થિતિ છે. પરંતુ આપ જુઓ કે વરસાદ ન પડવો અને એક તરફ વાવાઝોડું આવવું અને આ પ્રકારની પરિસ્થિતિ, એટલે મુશ્કેલી થઈ રહી છે. તો ખેડૂત ખેતી કરશે આગામી સમયમાં એ પણ એક મોટો સવાલ છે, કારણ કે સમસ્યા ખૂબ જ મોટી છે અને ગંભીર સમસ્યા છે. દાદા, આપ કહો કે વાવાઝોડું ને આ બધું બીજી જે સમસ્યાઓ છે એની સામે પણ ખેડૂત જજુમી રહ્યો છે, તો વરસાદ નથી પડતો, આવી પરિસ્થિતિમાં ખેડૂત તો પછી 5-6 વર્ષમાં તો ખેતી બંધ કરી દેશે? આ સમયમાં ખેડૂતો માટે કપરો સમય છે. વરસાદ નથી ખેડૂતો માટે. અત્યારે મગફળી વાવેતર કરેલું છે પણ ડોળ પડ્યા છે, પીળી થઈ ગઈ છે મગફળી. એમાં ખેડૂતોને મોટું નુકસાન છે. ખેડૂતો માટે આર્થિક પેકેજ સરકાર જાહેર કરે. ખેડૂતોની દશા બહુ ખરાબ છે. ખેડૂતો માટે સરકાર સામું જુએ. આખા ખેડૂતોને આપઘાત કરવાનો સમય આવી ગયો છે. હવે ખેડૂત જુએ. બિલકુલ, પરંતુ એક કોપ કે ભાઈ પહેલા જે ખેતી થતી હતી અને હવે જે ખેતી થાય છે, આપ તો વર્ષોથી ખેતી કરતા હશો, એમાં ફરક શું આવ્યો છે? પહેલા બિયારણ ખાતર સસ્તા હતા એટલા માટે ખેડૂતોને 2 પૈસા મળતા હતા. આજે ખેડૂતો માટે બિયારણો ખાતરો બહુ મોંઘા છે એટલે ખેડૂતોને 2 પૈસા મળતા નુકસાન આવે છે. ખેડૂતોને ઘરથી ચૂકવવા પડે છે. ક્યાંથી ચૂકવે? ખેડૂતો દેવા થઈ ગયા છે. ખેડૂતો માટે અત્યારે કેસીસી ભરવા માટે ખેડૂતો પાસે પૈસા નથી. વ્યાજે ક્યાંથી લાવવા? બહુ દશા ખરાબ છે ખેડૂતોની. આપ જુઓ કે વ્યાજે પૈસા લાવીને પણ ખેતી કરે છે, બિયારણ લાવે છે, પરંતુ આ મોંઘા છે બિયારણ, એ પણ મુશ્કેલી છે. આપ કહો કે ખેડૂત પૈસા લઈને આવે છે, વ્યાજે પૈસા લઈને પણ આવે છે અને બિયારણ ખરીદે છે, પાક સારો થાય તો પૈસા ચૂકવી દેશે, પરંતુ પાક તો સારો થતો નથી. એટલે એક સમસ્યા કે ભાઈ ખેડૂત
દેવાદાર પણ થઈ રહ્યું છે. હા, ખેડૂત દેવાદાર થઈ છે. અત્યારે મુસીબત બહુ છે. હા, પૈસા મળતા વ્યાજે પૈસા નતા, બેંકો નથી, કોઈ હાલતું નથી, કોઈ નહીં હાલે, કોઈ હાલતું નથી, ના કોઈ નથી હાલતું. અચ્છા, તો આપ જુઓ કે વ્યાજે પૈસા લાવે છે, ખેતી કરે છે, એ આશા કે ભાઈ આવક બે ગણી થઈ જશે, પરંતુ એ નથી થતું. ઓકે, હવે આપ કહો કે વાવાઝોડું આવે છે, ગમે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે, આવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે કોઈ નવી પદ્ધતિ ખરી? હવે એ તો સરકારને ખબર નહીં પડતી. અચ્છા, નહીં, ખેડૂત એક શું કરી? અચ્છા, વાવાઝોડું ખેડૂતના એવું અત્યારે સંજોગો એવું ભાસ્યું, 50% ખેડૂતોએ જમીન વાવવાની છોડી દીધી અને ઢોર રાખી, ગાયો રાખે કે ભેંસો રાખે, એનું દૂધ ડેરીમાં ભરાવે છે, એનું ઘર ચાલે છે, પત્તો એ થયો બાળો. એટલે બધું જેટલું જે 11-12% ભાવ વધારો આવતો હતો, આજની તારીખમાં કેટલા 3% કેટલા આલ્યા છે? 3-3% એ તો ખાઈ ગયા, કશું મેળ્યું જ નથી. આ તો ભોળા દાદા એમને હોય મેળી ગયા છે ને, તે જે નેતા, આજે હું નેતા થઈ જાઉં તો હું ભૂલી જાઉં છું આ બધું, કારણ કે આગળ જઈને બધા ભૂલી જાય છે. ખેડૂતો બરબાદ થઈ ગયા છે, ખેડૂતોનું દેવું માફ કરે અને સરકાર ગમે તે પેકેજ જાહેર કરી અને ખેડૂતોને થોડા ઊભા થાય એવું સરકાર કોક કરે, નકર આ બધા ખેડૂતો આજે બરબાદ થઈ ગયા છે. જમીન કોઈના પાસે રહી નથી. આ મોટા મોટા નેતાઓ કહો, ડોક્ટરો કહો, આ બધાને તમે ઇન્કવાયરી કરો સાહેબ, એક એક પાસે 500-500 વીઘા જમીન ને કરે, ખેડૂતો જ વેચી નાખી બધી જમીન. મોડાસાના આજુબાજુ તમે તપાસ કરો, બધી જમીન ડોક્ટરોની, વકીલોની, ઓફિસરોની અને બિલ્ડરોની. એટલે ખરેખર તો ખેડૂત પાયમાલ થઈ ગયો, એમાં જમીને બેચ ખાતી ખેડૂત પાસે આજે કશું સદ નહીં. ખેડૂત તો આમાં ઉપર જોઈ રહ્યો છે, છોટો પડતો નથી, બિચારો જાય કયો, એનો ઢોર પણ કઈ રીતે, કુવામાં પાણી હે તો બહાર ખેતી થાય ને, એનું ચારો એ થવું તો જોઈએ ને સાહેબ. એટલે ખેડૂતોનો દેવા માફ કરે અને પેકેજ જાહેર કરે એટલી સરકારને અમારે વિનંતી છે. સરકાર પણ એક ખેડૂતોનો અવાજ સાંભળવો જોઈએ અને તાત્કાલિક અસરથી આ ખેડૂતોની માગણી છે કે એમના જે દેવું છે માફ કરવું જોઈએ. અચ્છા, આપ કહો દાદા કે વરસાદ તો નથી પડતો, રાહ જોઈને બેઠા છે, વરસાદ પડી જાય તો રાહત થાય ખરી? વરસાદ પડે તો રાહત થાય, પણ અત્યારે હવે કેવી કેવી રાહત થાય? થોડી ઘણી રાહત થાય, કારણ કે કોઈ પણ વસ્તુ છે, જે માણસને દાખલા તરીકે જે ટાઈમે જેની જરૂરિયાત હોય, માણસને એટેક આવે તો એને તાત્કાલિક સારવાર મળી જાય તો એ બચી જાય, પણ જ્યારે એને તાત્કાલિક સારવાર ન મળે અને પછી મોડી સારવાર મળે તો એનું એનું જીવન જોખમમાં આવી જાય. એમ અત્યારે પણ ખેતીનો જે સમય હતો, એનો પીરિયડ હતો, એની યુવાની હતી, એ વખત એને વરસાદની જે જરૂરિયાત હતી એ સમય આજે ઓછો થઈ ગયો છે. વરસાદનો સમય એમ કહેવાય કે જે બે રમતું બાળક હોય એને પોષણક્ષમ ખોરાક મળવો જોઈએ, એમ ખેતીને નથી મળતું. હા, એ નથી મળતો, કારણ કે એક વસ્તુ છે કે એની જે છોડની અવસ્થા હોય, એની ઉંમર હોય, મગફળી હોય તો એ 90 દિવસે પાકી જતી હોય, તો એને દાખલા તરીકે 60 દિવસે એને ફૂલ, પાન, વડવાડ અને મોગડા બેસવાની તૈયારી હોય, પણ એ ટાઈમે વરસાદ અત્યારે નથી. એટલે ખરેખર એ મગફળીમાં પણ નુકસાન જવાનો સમય છે અને કપાસની અંદર પણ અત્યારે જે ફૂલ બમણીનો સમય થવા આવ્યો એમાં પણ વરસાદ નથી. એટલે અત્યારે હવે જો વરસાદ પડે થોડો ઘણો તો એ મોટા ભાગે થોડોક નુકસાન કરશે, એ બહુ ફાયદો કરે એવું તો નથી. એટલે એના માટે પણ સરકારે વિચારવાની જરૂરિયાત છે. બિલકુલ, આ એક મહત્વપૂર્ણ વાત કહી જ આપે. અરુણભાઈ, આપ ગામના આગેવાન છો, કોઈ નવી પદ્ધતિ આવી શકે ખરા? કે ભાઈ ખેડૂતોએ હવે આવી પરિસ્થિતિ તો દર વર્ષે સહન કરવી જ પડશે, 2 મહિના તો ગયા ચોમાસાના, હવે વરસાદ પડશે તો 5 ઇંચ અથવા 10 ઇંચ એનથી વધારે નહીં પડે તો હકીકત છે. હવે આવા પરિસ્થિતિમાં સરકાર અને ખેડૂતો વચ્ચે સમન્વય સાધવો હોય હવે સરકારે પણ જરૂરી બની ગયું છે. બિલકુલ સાચી વાત છે, સરકારે નવી પદ્ધતિ અપનાવવી જોઈએ. દાખલા તરીકે આપણે ડ્રીપની વાત કરીએ, જો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ જ્યારે શરૂઆત કરી તો એમાં પણ જે 50% સહાય હતી, પછી 70% સહાય કરી, તો એ સંજોગોમાં સરકારે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પણ ખરેખર 100-100% ખેડૂતોને આપવી જોઈએ. કારણ કે ઘણી વખત તો એવું પણ થાય છે કે જે મટીરિયલ સબસિડીના ભાવે જે ખેડૂતોને મળે છે, જે સબસિડી કપાતા જે પૈસા ચૂકવવાના હતા, એ ભાવે તો મટીરિયલ પાછું બજારમાંથી, માર્કેટમાંથી પણ મળતું હોય છે. એટલે સરકારનો પણ આ જે સહાયની જે આખી સિસ્ટમ છે એની અંદર પણ બદલાવ લાવવો જોઈએ. ખેડૂતને ખરેખર સાચા અર્થમાં જે લાભ બેનિફિટ મળવો જોઈએ એ મળતો નથી એમ. અને આ જે નવી ટેકનોલોજીની જે વાત કરીએ છીએ, તો નવી ટેકનોલોજીની અંદર પણ દાખલા તરીકે ગ્રીન હાઉસ લાયા, નેટ હાઉસ લાયા, તો એની અંદર પણ ખેડૂતો દેવાદાર બની ગયા, એમાં પણ કંઈ સારું એવું કંઈ મળ્યું
નથી. મૂળ વાત એક જ છે કે જો એની અપસેટ મિનિમમ જે અપસેટ પ્રાઇસ છે જો નક્કી કરવામાં આવે અને થાય તો જ એ ખેડૂતનો સુધારો થાય, બાકી ખેડૂતના કોઈ સંજોગોમાં બીજો કોઈ એ થાય એવું નથી. બિલકુલ. તો હવે તો ખેતી પછી તો આ બંધ થઈ જશે 4-5 વર્ષમાં તો, કારણ કે આજ પરિસ્થિતિ રહી તો વરસાદ ઓછો પડશે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ છે, પ્રદૂષણની સ્તર છે, ગમે ત્યારે વરસાદ આવી જાય, ગમે ત્યારે જતો રહે. આવી પરિસ્થિતિમાં એક ખેડૂત જાય તો જાય કેમ? બિલકુલ, સંજોગો તમે કહો છો એ જ પરિસ્થિતિ છે. દિવસે દિવસે ખેડૂતો ખેતી છોડવા પર આવે છે. હવે જેમ વાત કરી કે ભાઈ ખેડૂતો અત્યારે દૂધના ધંધા ઉપર પડ્યા હતા કે પોતાની પાસે જે જગ્યા હોય 2-4 વીઘા તો એનો પાક પકવો એના કરતા કે ભાઈ એમ કે 2-4 ભેંસ રાખવી, 2-4 ગાય રાખવી અને દૂધના ધંધા ઉપર જવું, ખેતી છોડીને પશુપાલન તરફ, અન્ય વ્યવસાય ઉપર જઈ રહ્યા છે. દાખલા તરીકે કેટલાક ખેડૂતો શાકભાજીનું વિચારતા હતા, તો શાકભાજીની પણ પરિસ્થિતિ એવી છે કે શાકભાજીમાં દાખલા તરીકે એનો જે ભરાવો થઈ જાય તો એના ભાવ પાછા ઉતરી જાય છે. એટલે ઘણી વખતે ખેડૂતનો જે અનબેલેન્સિંગ જે ભાવો છે શાકભાજીની અંદર, ન તો શાકભાજીમાં પણ દાખલા તરીકે સેન્દ્રીય ખાતરથી બધી રીતે ખેડૂતો કરવા તૈયાર છે, પણ ખેડૂતોનો જે ભાવનું કઈ ઠેકાણું નથી. દાખલા તરીકે દૂધી છે તો દૂધી ઘણી વખત તમે જુઓ તો 25 રૂપિયા કિલો મળે અને એ દૂધી પાછી 1 રૂપિયા કિલો પણ ખેડૂતની જતી રહે છે. ખેડૂતને 1 રૂપિયા 5 રૂપિયા મળે ને જમે વેપારી વધારે માલ ખાઈ જાય. અચ્છા આપ કહો કે હવે ખેડૂતો માટે શું થવું જોઈએ, કારણ કે આ તો રહેવાનું પરિસ્થિતિ. વરસાદ ના પડે તો ખેડૂતો બરબાદ થઈ ગયા છે, પણ પાકા ઉકાઈ જવા માંડ્યા છે એટલે એને કશું મળે એવું નથી, ઝીરો જ છે અત્યારે. એ સિવાય કોઈ ઉદ્ધાર નથી, આવો કોઈ ઉદ્ધાર નથી. અચ્છા હવે આપ જુઓ કે આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે. દાદા સરકાર પાસે શું અપેક્ષા રાખો છો આપ? સરકાર પાસે શું અપેક્ષા રાખીએ, અમે કોઈ પેકેજ જાહેર કરે, જાહેર કરવું જોઈએ. અચ્છા તો સરકાર કોઈક રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી કરે છે. અત્યારે વરસાદ નથી એટલે થોડું થોડું લોકોને પાણી છે, એટલે રાતમાં રાતે આપશે એવું, દિવસના થોડું દિવસે લાઈટ આપે તો સારું, એટલે જનાવરની થોડીક અમને બીક લાગે તો થોડું થોડું અમને સારું રહે. અને ગાય ને ભેંસ માટે મેં તો 2 લાખ રૂપિયા વ્યાજ લાવ્યો છું અને લીધી છે, અને નફાની રાહ જોઈ રહ્યો, પણ નફો બફો જુઓ અને એટલે મારે તો આવું તો ઝેર પીવાનો જ વારો આવ્યો છે બરોબર. એટલે આવું પેલા લોકો તો મારા ઘેર આવીને ઘોરણી કરીને આવીને બે હશે તો મારા હાલવાના છો પૈસા, અગિયાર મારા ઘેર થી બે લડાઈ થાય છે સાલી રોજ કે આટલા બધા પૈસા લાવે છે, ગાયો લાવે છે, તમે તો ક્યાંથી પૈસા ભરવાના? તમે તો નફો કહેતા, નફાના પૈસા એક આપણે ભરી દઉં, પણ આવું ક્યાંથી ભરવાના? હવે જેઠું બને તો બધા ખાઈ ખાઈને બે ગયા, બાપડી બાપે પાવડર ના મિલ્ક પાવડર ના પૈસા નથી, મત પેલી બનાવીએ છીએ, હું બનાવું છું આ સાબદાન બનાવીએ છીએ, પછી પેલી હું બનાવશે ને પાવડર બનાવું છું અને અમૂલ ડેર આપણે બનાવું છું બધું, એને પ્રોડક્ટ નામ નક્કી પાવ નથી મળતા અને સારું તમારું દૂધ નથી આવતું, અમે શું ભરાઈએ છીએ? તો એના ભાવમાં ભાવ ફેર વધારે મળવો જોઈએ. તો હવે શું કરશો એમ આ પરિસ્થિતિમાં? આ પરિસ્થિતિમાં સરકાર વિચારે, બીજું તો શું કરે, ખેડૂતો શું કરે? ખેડૂતો આમ તો કહે છે સરકાર તો ખેડૂતો જેમ કે છે, ખેડૂત દેશનો તાત કહેવાય છે, પણ હવે એ તાત એ થયા છે ને અમે ના થઈ ગયા છે, હવે સાધુ બનવાનો વાળો આવ્યો છે, બીજો કોઈ વિકલ્પ નથી, સારામાં સારો ધંધો સાધુ બનવું, સાધુ બની જવું છે. અચ્છા આપ જુઓ કે ખેડૂત માફથી પણ હવે સાધુ બનવા તૈયાર થઈ ગયા છે, એટલે આ પરિસ્થિતિ હસવા જેવી નથી પરંતુ વિકટ પરિસ્થિતિ છે. આપ સમજો, આપ ખેડૂત છો, હવે શું આ તો માત્ર એક ગામની સમસ્યા તો છે નહીં, આખા મોડાસા આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે, તો થઈ શું શકે એમ? સરકારે ખેડૂતોનો પાકનો નુકસાન જાય તો સરકારે ખેડૂત વીમા યોજના જાહેર કરી છે, પણ ખેડૂત વીમા યોજનામાં સરકારને જો ખેડૂતને નુકસાન જાય છે તો એ વીમા યોજનામાં ખેડૂતને પૈસા મળતા નથી, ખાલી ઇન્સ્યોરન્સ કંપનીઓ જ કમાય છે. ખેડૂતને વીમાના અગર નુકસાન જાય તો વીમાના પૈસા પૂરેપૂરા મળવા જોઈએ, તો જેથી એને પાકનું જે જે કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ એના પૈસા તો એટલીસ્ટ નીકળે એમને, તો ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય. અચ્છા લાઈટ લાઈટ પણ રાત્રે મળે છે? રાત્રે મળે છે, હું દિવસ આપું છું. દિવસ હા, હું 8 કલાકમાં દિવસ આપું છું. હવે આપ જુઓ કે લાઈટની જે સમસ્યા છે, આ વિસ્તારમાં જંગલ વિસ્તાર છે તો જીવજંતુ પણ આવે છે અને કેટલીક વાર એ કરડી પણ જાય છે અને ખેડૂતને મોત પણ આવે છે. આપ જુઓ કે જનાવર આવે છે સાપ જેવા અને એના કારણે મોત પણ થાય છે, એટલે દિવસે વીજળી આપવી જોઈએ, દિવસે પાણી મળવું જોઈએ, એ પણ એક મોટી વાત છે. અચ્છા એ વાત સાચી છે, દિવસે હવે પાણી હા દિવસે જ મળવું જોઈએ લાઈટ, અને રાત્રે પણ રાત્રે ખેતરમાં જવાતું જ નથી, કારણ કે ઘાસ ચારો ઉગ્યો હોય હેઠા પર એટલે જનાવર કઈડ્યા વગર રદ નહીં, એટલે ખેડૂત મૂર્છિત જ પામે. અચ્છા એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી? કોઈ વિકલ્પ નથી ના. અચ્છા તો આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને આ સ્થિતિની વચ્ચે સરકારે પણ હવે વિચારવાની જરૂર છે. અચ્છા આપ કહો કે હવે સરકાર તો એમ કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ, ખેડૂતો માટે કરીએ છીએ,
તો પરિસ્થિતિ જમીન ઉપર તો કઈક અલગ લાગે છે. અમુક બે પાંચ માણસ 2-5% જે એમના જે વચોટિયાઓ છે એમની સરકાર છે, ખેડૂતોની આમ આમ જનતાની સરકાર નથી. એ 110% છે, 2-5% જે એમના જે મળતિયાઓ હોય એ લોકોની સરકાર છે, બીજી કોઈ નથી, એ લોકો જ કમાય છે. ગ્લોબલ વોર્મિંગ, બિયારણ મોંઘું થવું, પોષણ સંભાવ ન મળવા, આવીને આવી પરિસ્થિતિની વચ્ચે આપ ખેડૂતને ક્યાં જોઈ રહ્યા છો? ખેડૂતની પરિસ્થિતિ તો બિલકુલ ખરાબ છે, ખેડૂત બંધ થશે, બિલકુલ બિલકુલ ખેતી બંધ થઈ જશે. આને આ જો પરિસ્થિતિ રહેશે તો 2 વર્ષ પછી એવા સંજોગો આવશે કે ખેડૂત ખેતી કરવા પણ તૈયાર નહીં થાય, તમને બધી જમીનો પણ બંજર જોવા મળશે. કારણ કે ખેડૂતની તો પાયમાલી જ પાયમાલી છે. ભાઈએ અમારા અગાઉ જે વાત કરી તે પોતે પણ શિક્ષિત બેરોજગારોની સંખ્યા, દાખલા તરીકે ખેડૂત પુત્ર હોય તો એમ વિચારે કે ચલો મારા બાપ દાદાની 2-4 વીઘા જગ્યા છે તો એનું ખેતી કરીને પણ ભરણ પોષણ કરે, પણ એ વસ્તુ પણ પોસિબલ નથી. કારણ કે જે ખેતીની અંદર ને જે ભાવોની બાબત હોય, આ બિયારણોની બાબત, બધા સંજોગોમાં અત્યારે ખેડૂત એટલો બધો ઘેરાયેલો છે, ખેડૂતને માત્ર જો થયું હોય તો એના જે 7-12-8 જે પાના આવે ને પાનાની અંદર માત્ર દેવું વધ્યું છે, દેવું વધવા સિવાય ખેડૂતનું કંઈ બચ્યું નથી. બિલકુલ, તો આ ગંભીર પરિસ્થિતિ છે. તો આ હતા જીવણપુર ગામના ખેડૂતો કે જેઓ મનની વાત કરી રહ્યા છે, પરંતુ એ વાતમાં એમનું દર્દ પણ છે અને આ દર્દ સરકાર સુધી પહોંચાડવાનું કામ ઝી 24 કલાક કરી રહ્યું છે. આશા રાખીએ કે સરકાર જાણે, સમજે અને ખેડૂતોને વાચા આપે, થોડાક અંશે ખેડૂતોનો હાથ પણ પકડે અને નવી પદ્ધતિઓ તાત્કાલિક ખેડૂતોને આપે. કારણ કે વરસાદની રાહ જોઈ આપ સામે ખેડૂત થાકી ગયો છે, વરસાદ નથી પડી રહ્યો. આ પરિસ્થિતિની વચ્ચે ખેડૂત અને ગામડું ખતમ ન થાય એની પણ ચિંતા કરવાની જવાબદારી સરકારની છે. ફરી મળીશું નવા ગામ સાથે, નવા ગામના ખેડૂતોની સમસ્યા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.